સુરતની ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ હાથ ધરાય છે, જેમાં લાલ દરવાજા વિસ્તારમાં નો પાર્કિંગ પાર્ક કરાયેલા વાહનોમાં માલિકોને દંડ કરાયા. સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ હાથ ધરાય છે અને લાલ દરવાજા વિસ્તારમાં નો પાર્કિંગમાં પાર્ક કરેલ વાહનો પર તવાઈ કરવામાં આવી. ટ્રાફિક પોલીસ દ્વારા 35 થી વધુ ટીમો બનાવાઈ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. 1500 થી વધુ નો પાર્કિંગમાં પાર્ક કરેલ વાહનોને લૂક મારવાની કાર્યવાહી કરવામાં આવી. તો આગામી સમયમાં ડ્રાઈવ વધુ તેજ બનાવવામાં આવશે. તો વાહનોને લૂક કરતા વાહન માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આજ રોજ માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, અમારા ટ્રાફિકના જોઈન્ટ કમિશનર શ્રી ચૌધરી સાહેબ તેમજ ડીસીપી શ્રી અમિતા વાનાણી મેડમની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ અમારે લોકિંગ તેમજ નો પાર્કિંગ જે આડેધડ સિટીમાં કરવામાં આવે છે અને જેના કારણે રૂટીનમાં જે વાહન ચાલકો રોડ પરથી પસાર થાય છે એને જે અડચણ ઊભી થાય છે અને એમનો જે ટાઈમ સમય બગડે છે તેમજ સિગ્નલની પાસે જ્યારે આવા અડચણનું વાહન હોય છે ત્યારે તો ઘણાને સિગ્નલનો સમય પણ ચૂકી જવાનો વારો આવતો હોય છે. તો આવા એરિયા અમે અમારા પોતપોતાના ટ્રાફિક એરિયામાં આઈડેન્ટિફાઈ કરી આજે ક્રેન તેમજ અલગ અલગ ટીમો 7 થી 8 પોલીસની એક ટીમ રચી અને અધિકારીને સાથે રાખી અમે આજરોજ લોકિંગની કાર્યવાહી કરી છે. આજરોજ આપ જોઈ શકો છો કે આજરોજ અમે દિલ્હી ગેટથી લાલ દરવાજા તરફ જતા રોડ પર જે સાઈડ પર બધા ગેરેજવાળા પોતાના વાહનો પાર્ક કરી અને રિપેરિંગ કામ કરીને અડચણનું ઊભી કરતા હતા એ લોકો વિરુદ્ધ આજે સખત કાર્યવાહી કરવામાં આવી છે અને લોકિંગની કામગીરી કરવામાં આવી છે. આવનારા દિવસોમાં પણ આ પ્રકારની અલગ અલગ ડ્રાઈવની અમે કામગીરી કરીશું જેના કારણે લોકોની ટ્રાફિકની સમસ્યામાં ઘણી રાહત મળી શકે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.